नमस्ते विद्यार्थी मित्रों, नानपोथ विद्यालय में सम हार्दिक स्वागत छे। प्रश्न नंबर 5 अ એમાં પેલો સેમી માં રૂપાંતર કરો। આપણે મીટર માં આપેલું છે, સેમી માં રૂપાંતર કરવાનું છે। 6 મીટર એટલે કેટલા સેમી? તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 1 મીટર બરાબર 100 સેમી। આપણે કેટલા દીધા છે? 6 મીટર। તો 6 મીટર બરાબર કેટલા સેમી? તો બે નો ગુણાકાર થાય તો કે 45 मीटर। तो 45 मीटर ત્યાર પછી થાય અહીંયા 45 ગુણ્યા 100 કેટલા થાય? 45 તો એટલું શું આવશે? 45 100। હવે આ લગાવી કારણ કે આમાં શું છે? પોઈન્ટ છે 8.4। તો આનું કેવી રીતે કરશું? તો કે 8.4 એટલે શું? કે આ જો શું આપણે પોઈન્ટ લઈ જવા દેવું હોય તો પાછળ પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે તો આપણે પોઈન્ટને કાઢી નાખવાનો અને નીચે 10 મૂકી દેવાનો। એક પોઈન્ટ એટલે કે આપણે એક પોઈન્ટ આયા ખસવાનો છે એટલે એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે એટલે એક શૂન્ય। જો આ ઉપર 8 4 5 અહીંયા પોઈન્ટ હોય તો શું કરે? તો કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે તો પોઈન્ટ કાઢી નાખે અને નીચે 100 મૂકી દે। પણ જો અહીં કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે માટે આપણે 10 લખવાના છીએ। ને સેમી માં ફેરો એટલે શું કરવાના? 100 વડે ગુણવા। તો 0 ગયો 0 ગયો તો 8 84 ગુણ્યા 10 તો કેટલા થાય? 840 સેમી। આમાં ભૂલ થઈ છે, ખાસ ધ્યાન રાખવાનું। પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે એટલે નીચે 10 મૂકવાનું અને સેમી માં મીટર માં સેમી માં ફેરવવા માટે 100 લખવાનું। 0 0 ની ગયા તો કેટલા થાય? 840 સેમી। પ્રશ્ન નંબર અનો બીજો મીટર માં રૂપાંતર કરો। આપણે શું આપેલું છે? સેમી, કિલોમીટર અને સેમી। આપણે સેમા રૂપાંતર કરવાનું છે તો કે મીટર માં કરવાનું છે। તો કેવી રીતે કરશું? તો કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય? તો કે 100 સેમી થાય। એ કેટલા કીધા છે? 900 સેમી બરાબર કેટલા? મીટર ની નીચે મીટર, સેમી ની નીચે સેમી, ગુણાકાર કરવાનો થશે આ બે નો થશે। તો કે 900 ગુણ્યા 1/100। 0 0 0 0 0 0 0 0 કેટલા આવ્યો જવાબ? તો કે 9 મીટર। પછી જુઓ જો 2.5 કિલોમીટર। મીટર તો છે પણ કેવા છે? કિલોમીટર છે। આપણે મીટર માં ફેરો હોય તો શું થાય? તો કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર। તો આપણે કેટલા કીધા છે? 2.5 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો શું થશે? આ બેનો ગુણાકાર થશે 2.5 ગુણ્યા 1000 ની છેદમાં 1। હવે આપણે ખબર છે 2.5 હોય તો કેટલી લખાય? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે તો નીચે કેટલા લખવાના? તો પોઈન્ટ કાઢી નાખવાનો, નીચે 10 લખી નાખવાનો। થઈ ગયું। હવે શૂન્ય ગયું, શૂન્ય ગયું કેટલા આવ્યા? તો કે 2500 એટલે કે 2500। તો જવાબ શું હશે? 2500 મીટર। ત્રીજો 670 સેમી। તો સેમી માંથી મીટર માં ફેરવવા હોય એટલે
સેમી નીચે સેમી જવું જોઈએ કેટલા મીટર તો બે નો જોડી ગુણાકાર થશે 670 આંગા 100 શૂન્ય જીરો શૂન્ય જીરો કેટલા થશે 6.7 આપણે જો નીચે શૂન્ય હોય તો આપણે શું કરવાનું પોઈન્ટમાં ફેરવવું પડે એટલે ઉપર જાય કે કેટલા શૂન્ય છે એક શૂન્ય છે એટલે એક અંકની આગળ શૂન્ય લગાવવાનું હોય તો કેટલા થશે 6.7 મીટર સમજાઈ ગયું પ્રશ્ન નંબર 5 બ નીચે આપેલી ઘડિયાળનો સમય દર્શાવો કેટલા માર્ક છે 2 માર્ક છે એટલે કે કોઈ પણ બે ઘડિયાળ પૂછાશે જે પાઠ નંબર 4 ની હોઈ શકે અથવા આપણે 12 ની ઘડિયાળ મૂકી તો પણ આવડે કારણ કે એમાં આપણે કાંટા દર્શાવેલા છે જે આપણે નીચે સમય લખવાનો છે દાખલા તરીકે એક આપણે જોઈએ આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 5 ક નીચેના દાખલા ગણો જેના કુલ માર્ક છે 4 એટલે કે કોઈ પણ 3 દાખલા પૂછાશે એમાંથી કોઈ પણ આપણે 2 દાખલા ગણવાના છે 3 માંથી કોઈ પણ 2 દાખલા ગણવાના છે પહેલું એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે બંને ટ્રકોમાં કુલ મળી કુલ મળીને એટલે શું થાય સરવાળો તો બંનેનો સરવાળો કરવાનો છે કોનો તો 2500 પ્લસ 3500 એનો શું કરવાનો છે સરવાળો શું છે આ તો ઈટ છે આ એક ટ્રકમાં છે અને ઈટ બીજી ટ્રક ને આપણે સરવાળો કરશું એમાં શું મળશે કુલ ઈટ બંને થઈને કેટલી થશે એટલા માટે આપણે સરવાળો કરીએ 0 0 0 0 0 0 5 ને 5 10 3 ને 2 5 5 ને 1 6 તો આપણે શું લખવાનું નીચે બંને ટ્રકમાં કુલ મળીને અત્યારે આપણે ચેપ્ટર નંબર 1 ના દાખલા ભણીએ છીએ તો હવે બીજો દાખલો બીજું એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કુલ એટલે સરવાળો અને તફાવત એટલે કે બાદબાકી તો આપણે શું કરશું બીજા ટ્રકમાંથી પહેલી ટ્રકની ઈંટો બાદ કરશું તો આપણે કરીએ 4500 ઈંટો બીજી ટ્રકમાં અને પેલી ટ્રકમાં કેટલી છે 1500 અહીં શું લખશું બાકી રહેલી તફાવત એટલે શું કીધું મેં બાદ બાકી જીરો માંથી જીરો જેતો જીરો જીરો માંથી જીરો જેતો જીરો પાંચ માંથી પાંચ જેતો જીરો ચાર માંથી એક જેતો ત્રણ તો આપણે શું લખશું નીચે બંને ટ્રકમાં
बाकी रहेगी तो 2000 अथवा बने क्रम में रही इंटरनल संख्या नो तफावत 3000 छे। આવી રીતે તમારે પરીક્ષામાં દાખલો ગણવાનો છે। પછી પાઠ નંબર 2 માંથી મનીષ 150 સેમી ઊંચો છે અને તેની બહેન 117 સેમી ઊંચી છે, તો બંનેમાં વધારે ઊંચો કોણ છે એ આપણે કહેવાનું છે અને કેટલું ઊંચું છે તે પણ આપણે કહેવાનું છે। તો આપણે શું કરશું, તો માપ માપવું હોય 150 માંથી 117 બાદ કરીએ તો આપણે ખબર પડે કે આટલું ઊંચું છે।
તમને ખબર છે આને શું કહેવાય કલા અને મિની. હવે જો જો કલાક મોટી છે એમાંથી નાનું બાદ થાય પણ તો મિની મોટી છે મોટામાંથી નાનામાંથી મોટું બાદ થાય નો થાય તો આપણે શું કરશું તો કે કલાક ઘટાડશું અને મિનિટમાં વધારો કરશું તો શું છે 12 અને 5 છે તો આપણે શું કરશું એક ઘટાડશું કલાકમાં એક ઘટાડશું અને મિનિટમાં વધારશું તો કલાકમાં ઘટાડો કરીએ કેટલી થાય 12 ની 11 કલાક અને એક કલાક બરાબર કેટલી મિનિટ થાય 60 મિનિટ તો એ 5 છે તો પ્લસ 60 કરી તો કેટલા થાય 60 ને 5 65 મિનિટ ફરીથી 12 અને 5 છે એમાં કલાકમાં આપણે ઘટાડો કરીએ છીએ અને મિનિટમાં 60 મિનિટનો વધારો કરીએ છીએ હવે આપણે શું આવશે 11 અને 65 બાદ કરી જોઈ 5 માંથી 5 જાય તો 0 6 માંથી 4 જાય તો 2 11 માંથી 7 જાય તો 4 કેટલું આવ્યું 4 કલાક અને 20 મિનિટ તો આપણે શું લખશું તો બસની તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂરો થાય છે. થેન્ક યુ.